દિંડોરીમાં માથાબારે મનિયા ડુક્કર ગેંગના સાગરીતોને લોડેડ પિસ્ટલ અને જીવતા કારતૂસ સાથે ક્રાઇમબ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે. રીડર દિંડોરી વિસ્તારમાં ફાયરિંગ કરી બે ઇસમો ઉપર જીવલેણ હુમલો કર્યો હતો, તો દિંડોરી પોલીસે પણ એક હુમલાખોરને ઝડપી પાડ્યો છે. દિંડોરી વિસ્તારમાં માથાભારે બંટી દયાવાન અને મનિયા ડુક્કર ગેંગ વચ્ચે ગેંગવોર થઈ હતી, જેમાં ચેતન પાટીલ સહિત બે ઇસમો પર તલવાર, ચપ્પુ સહિતના ઘાતક હથિયારો સાથે હુમલો કરાયો હતો. તો એક રાઉન્ડ હવામાં ફાયરિંગ પણ કરાયું હતું. ત્યારે ઘટનાની જાણ થતાં તાત્કાલિક લિંબાયત પોલીસે તપાસ હાથ ધરી એક આરોપી ગણેશ પટેલને ઝડપી પાડ્યો હતો. જ્યારે ભાગતા ફરતા વધુ આરોપીને ઝડપી પાડવા દિંડોરી સાથે ક્રાઇમ બ્રાન્ચ સહિતની બ્રાંચો પણ મેદાને આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે દિંડોરીના ખરવાસા રોડ વેદાંત ફાર્મ હાઉસ પાસેથી બે આરોપીઓ વૈભવ રાજેન્દ્ર રૂપે રાજુ પાટેલ તથા જયેશ રૂપે બારકુ પાટેલ ઉર્ફે બારક્યો વાઘને ઝડપી પાડી તેઓ પાસેથી લોડેડ પિસ્તોલ અને જીવતા કારતૂસ ઝડપી પાડ્યા છે. તારીખ 17 જૂનના રોજ દિંડોરી વિસ્તારમાં એક બનાવ બન્યા હતા, જેમાં ફરિયાદે ઉપર મોટરસાઇકલ ઉપર આવેલ ઇસમોએ હુમલા કર્યા અને પછી એક વેપનથી હવામાં ફાયરિંગ પણ કરવામાં આવી હતી. આ બનાવની સંપૂર્ણ ગંભીરતા સમજીને એની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યા કે આ ફરિયાદી જે છે આ ઉમેશ ઉર્ફે લાલુની ગેંગનો માણસ છે અને સામાવાળા જે હુમલાખોરો હતા આ મનિયા ડુક્કર ગેંગ એના માણસો છે. મૂળ ઝઘડાની શરૂઆત લાજપુર જેલમાં, કેમ કે સુરત સિટી પોલીસના લુખાઓ વિરુદ્ધમાં ચાલતા અભિયાનના ભાગરૂપે આ બધાને જેલમાં મૂકવામાં આવ્યા છે. લાજપુર જેલમાં બંટી દયાવાન અને લાલુ નામના બે ઇસમોની માથાકૂટને મારામારી થઈ હતી, જેના અનુસંધાને આ હુમલાના બનાવ 17/6ના રોજ દિંડોરી વિસ્તારમાં થયા. તાત્કાલિક સ્થાનિક પોલીસની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચને પણ આ તમામ તોમતદારોને પકડવા માટે ટીમ કામે લગાડવામાં આવી. આમાં બે મુખ્ય તોમતદારોની ધરપકડ કરવામાં આવી છે અને જે હથિયારમાંથી ફાયરિંગ કરવામાં આવ્યા હતા આ હથિયાર પણ કબજે કરી લેવામાં આવ્યા છે. જે બે આરોપીઓ અટક કરવામાં આવ્યા છે આ છે વૈભવ સન ઓફ રાજેન્દ્ર ઉર્ફે રાજુ પાટીલ, આ મૂળ બુરહાનપુર મધ્યપ્રદેશનો રહેવાસી છે, અને જયેશ ઉર્ફે બારકુ પાટીલ ઉર્ફે બારક્યો આ હાલમાં લિંબાયતમાં રહે છે અને મૂળ ધુળિયા મહારાષ્ટ્રનો રહેવાસી છે. આ બંનેને લોડેડ પિસ્તોલ સાથે અને પલ્સર મોટરસાઇકલ સાથે પકડવામાં આવેલ છે. જે બીજા મુદ્દામાલ એની પાસેથી રિકવર કર્યા છે કુલ રૂપિયા 65,300 રૂપિયા, એક મોબાઈલ, પલ્સર મોટરસાઇકલ, એક કાર્ટ્રેજ અને પિસ્ટલ. આ જે ગુનેગાર છે બારકુ પાટીલ, જેના મૂળ નામ જયેશ છે, એના વિરુદ્ધમાં અત્યાર સુધી ખૂન, લૂંટ, ચેઇન સ્નેચિંગ, મારામારી, આર્મ્સ વિથ મર્ડર, આ તમામ પ્રકારના 15 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. અને વૈભવ રાજુ પાટીલ જે બીજા અટક કરવામાં આવ્યા છે એને ઉપર 307ના અને ગુજરાત પોલીસ એક્ટ 135 મુજબના બે ગુનાઓ છે. ગુનાહિત પ્રવૃત્તિ આચનાર આ પ્રકારના જે લુખાવની ટોળકીઓ છે એના વિરુદ્ધમાં પોલીસ હવે સચોટ અને ફોકસ્ડ કામ કરી રહી છે. આ તમામની વિરુદ્ધમાં સખતમાં સખત કાયદા પ્રમાણે પગલાં લેવામાં આવશે. વધુમાં ઝડપેલા આરોપીઓમાં જયેશ ઉર્ફે બારકુ પાટીલ અગાઉ લિંબાયત, ખટોદરા, ઉમરા, પૂણા, સલબતપુરા અને પાંડેસરામાં અનેક ગુનાઓમાં પણ ઝડપાયો છે, તો વૈભવ રાજુ પાટીલ લિંબાયત અને દિંડોરી પોલીસ પથકમાં ઝડપાઈ ચૂક્યો છે. હાલ તમામની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. અઝર કુરશી સાથે હર્ષદ સેઠા.